ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મહેસાણાની મુલાકાતે છે. અમિત શાહે અહીં વાળીનાથ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં હાજરી આપીને આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી હતી. તો આ સાથે જ આજે મહેસાણાની મુલાકાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચી ગયા છે ત્યારે મંદિરના એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. તો આ સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને પણ તેમણે સાર્થક કર્યું છે. તો આ સાથે જ તેઓ પહોંચી ગયા છે મહેસાણા ખાતે. અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતેની મુલાકાતે છે, જ્યારે વાળીનાથ મંદિરના તેમણે મુલાકાત લીધી હતી. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તરબારી સમાજે પાઘડી પહેરાવી તેમને ટકાવવાની જવાબદારી આપી હતી. તો દરેક સમાજનો વિકાસ થાય તે સૌથી મોટું કામ છે તેવું અમિત શાહનું કહેવું છે. તો આ સાથે જ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા છે અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. મહેસાણાની મુલાકાતે છે વાળીનાથ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમના આગમનને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી. તો આ સાથે જ રબારી સમાજ દ્વારા તેમને પાઘડી પહેરાવી તેમને ટકાવવાની જવાબદારી તમારી છે એવું કહેવામાં આવ્યું હતું. તો સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને તેમણે સાર્થક કર્યું છે. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કમલેશ રાવલજી. કમલેશ, જણાવશો આજે અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાની મુલાકાતે હતા, કયા પ્રકારના કાર્યક્રમો હતા તેમના? ચોક્કસથી આપણે જણાવું કે વિસનગર તાલુકાના તરફ ખાતે રબારી સમાજના વાળીનાથ અખાડો છે ત્યાં પુષ્પ અભિવાદન સમારોહ આયોજિત કરાયો હતો. આ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ રણછોડભાઈ રબારી સહિત પૂર્વ ગૃહમંત્રી રજનીકાંત પટેલ, વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જે રીતે અમિત શાહનું રબારી સમાજ દ્વારા પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રબારી સમાજને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે જે રીતે તમે અમારા માથે પાઘડી પહેરાવી છે એ જ રીતે અમારી પાઘડીની ઇજ્જત રાખજો. આ રીતે આગોતરો એક સંકેત પણ આપી દીધો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે જે રીતે કોંગ્રેસ દ્વારા ઓબીસી કમિશનની જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભાજપ સરકાર ઓબીસી કમિશન લાવવા માટે મક્કમ છે. લોકસભામાં ઓબીસી કમિશનનું બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે અને રાજ્યસભામાં બહુમતી ઓછી હોવાના કારણે આ બિલ મંજૂર નથી થઈ શક્યું, પરંતુ આગામી સમયમાં આ બિલ મંજૂર કરી દેવાશે. સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે રબારી સમાજનું જે મહત્વપૂર્ણ મંદિર છે તેને રાજ્ય સરકારે 2.5 કરોડ રૂપિયા આપ્યા છે અને જો ભાજપની સરકાર આવશે તો આગામી સમયમાં 5 કરોડ રૂપિયા દાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જી બિલકુલ કમલેશ, સમગ્ર વિગત માટે આભાર.